જામનગર એ ચકચારી કેસ એવો ગોકુલનગર જીજી સ્ક્રાઇડ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ આનંદરાય ગવઈ એ ભોગ બનનાર 8 વર્ષની માસૂમ અને ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર વારંવાર આરોપી ડેનિયલ તેણીને શારીરિક અડપલા અને દુષ્કૃત્ય કરનાર ચકચાર કેસમાં 15 જેટલા શહીદોને દસ્તાવેજ પુરાવા સાથે સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરમાં થોડા દિવસો પૂર્વે જ પોક્સો કોર્ટ દ્વારા અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ 2016ના દુષ્કર્મના કેસમાં 5 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે આજે બીજા એક હેવાને ભરેલા એક કિસ્સામાં સ્કૂલના પ્રિન્સિપાલને પણ કોર્ટે 14 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત એ પ્રમાણે છે કે ગોકુલનગર જજી ક્રાઇસ્ટ સ્કૂલની ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ આનંદરાય ગવઈ એ ભોગ બનનાર 8 વર્ષની માસૂમ અને ચોથા ધોરણમાં આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે વારંવાર આરોપી ડેનિયલે તેણીને શારીરિક અડપલા અને દુષ્કૃત્ય કરેલ. આ ચકચારી કેસમાં 15 જેટલા શહીદો અને દસ્તાવેજો પુરાવો ભોગ બનનાર તેના માતા પિતા નિવેદન નોંધનારી જુબાનીઓ લેવામાં આવેલ અને ડૉક્ટરની જુબાનીથી કેસને સમર્થન મળેલ, જેથી જામનગર પોક્સો કોર્ટ આરોપીને તકસીરવાન ઠરાવી કલમ નંબર 354માં 3 વર્ષ અને 50,000 દંડ પોક્સોની કલમ 8માં 5 વર્ષ અને 10,000નો દંડ પોક્સોની કલમ 10માં 6 વર્ષ અને 10,000નો દંડનો સજાનો હુકમ એડિસેન્સ કોર્ટે કરેલ છે, જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટ્ટ ધવલવાજાણી અને વીજ પીપીમાં હર્ષદ ભટ્ટ રોકાયેલ હતા. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વી ટોયટા, ZSTV જામનગર.